નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં ઘડિયા અને ભાગાકાર તેના દાખલાઓ સ્વાધ્યાયમાં જોશું. તો જુઓ, શરૂઆતમાં પહેલાં તમને દાખલા નંબર 1માં જોડકા જોડો એવું કીધેલું છે. તો જુઓ, એમાં 3નો, 1નો, 2નો, 4નો, 6નો, 2નો એવા બધા ઘડિયા આપેલા છે જે તમને આવડે જ છે. પણ એની ગણતરી કઈ રીતે સાચી પડે એ આપણે ચિત્ર દ્વારા પણ આજે જોશું. તો જુઓ, તમને પહેલાં શું આપેલું છે, 3 × 8. તો 3 હરોળમાં કેટલા ફૂલ લગાડવાના છે, તો કે 8. તો 8 વત્તા 8 વત્તા 8 તમે ગણશો તો કેટલા થશે, 24. અને આમ પણ જો તમે 3 × 8 કરશો એટલે કે 3નો ઘડિયો 8 સુધી બોલશો તો કેટલા થશે, 24. બરાબર છે? તો સરવાળા રીતે પણ તમે ગણતરી કરો તો 24 ફૂલ જ થાય છે, અને ગુણાકાર રીતે તમે ગણતરી કરો તો પણ 24 જ ફૂલ થાય છે. ત્યાર પછી 1 × 8 કેટલા થાય 8. તો એક જ હરોળમાં કેટલા ફૂલ ગોઠવેલા છે, અહીંયા જુઓ, એક જ હરોળની અંદર 8 ફૂલ ગોઠવેલા છે જે અહીંયા તમને દેખાય છે. ત્યાર પછી આવશે 2 × 9, એટલે કે 2 × 9 કેટલા થશે 18. તો આપણે અહીંયા જોઈએ કે આ લાઇનમાં તમને 9 ફૂલ આપેલા છે જે 2 2 2 2 હરોળમાં ગોઠવેલા છે. પણ 2 4 6 8 10 12 14 16 અને 18 થઈ ગયા. તો તમે 2 હરોળમાં 9 ફૂલ આડા ગોઠવો કે ઊભા ગોઠવો પણ કેટલા ફૂલ આવશે, તો કે 18. અને જે આપણે ઘડિયામાં 2 9 18 શીખી જ ગયેલા છીએ. ત્યાર પછી 4 × 6. તો જુઓ, તમને 4 આડી હરોળ આપેલી છે અને એમાં કેટલા કેટલા ફૂલ આપેલા છે, 6 6. તો 4 6 કેટલા થશે, 24. તો એ ફૂલ તમે ગણતરી કરશો તો 24 જ થશે. અને ત્યાર પછી છે 6 × 3. તો જુઓ, તમને મેં તમને કીધેલું ને કે તમે આડી હરોળ રાખો કે ઊભી, 6 ઊભા હરોળમાં તમને 3 3 ફૂલ ગોઠવેલા છે. જુઓ, આડી હરોળ કરેલી નથી, કેવી છે, ઊભી જ હરોળ છે. પણ 3 3 હરોળમાં કેટલા ફૂલ છે, તો કે 6 6. તો 6 6ની તમે બધી ગણતરી કરશો તો 6 વત્તા 6 વત્તા 6 એટલે કેટલા થશે, 6 2 12 ને 6 3 18. ત્યાર પછી 2 × 8 આપેલા છે. તો જુઓ, 2 હરોળમાં કેટલા કેટલા ફૂલ છે, તો કે 8, એટલે કે 8 2 16. તો આ થયું આપણું જે ઘડિયા અને ભાંગાકારની રીતમાં આપણે ફૂલો દ્વારા, ચિત્ર દ્વારા એક ગણતરી કરવાની, કે જે ઘડિયા છે આપણા એ કેવી રીતના ગણતરી કરીને પણ આપણા આંકડાઓ જે છે એ મેળવી શકાય છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ કે એક જ અંકને આપણે અલગ અલગ રીતે અવયવ પાડીને કેવી રીતે ગોઠવી શકીએ છીએ. તો જુઓ, એક આપણને દાખલા નંબર 2માં કેટલા જગ આપેલા છે, તો કે 30 જગ. બરાબર છે? તો એ 30 એ 30 જગને તમારે કેવી રીતે ગોઠવવાના છે, 2 15 અને 3 10, એટલે કે 2 લાઇન કરવાની છે અને 15 15 જગ તમારે ગોઠવવાના છે. તો 15 2 કેટલા થશે 30. તો તમે આ બંનેની ગણતરી કરશો, 15 વત્તા 15, તો કેટલા થશે, આપણા જે તમને અહીંયા માંગેલા છે એ 30 જગ થઈ જશે. હવે એવી જ રીતના બમાં તમને 3 × 10 આપેલા છે. બરાબર છે? તો 3 લાઇન કરી છે તમે આડી, અને દરેક લાઇનમાં કેટલા ગોઠવેલા છે જગ, તો કે 10 10. તો તમે 10 વત્તા 10 વત્તા 10 કરશો એટલે કેટલા જગ થશે, તો કે 30 જગ. બરાબર છે? તો આવી રીતના તમને 30 જગ મળી જાય. ત્યાર પછી કમાં આપણને આપણી જાતે બનાવવાના છે. તો જુઓ, એમાં તમને કયા આંકડા આપેલા છે, 5 × 6. તો હવે તમને આ આંકડા ઉપરથી ખબર પડી જાય કે 5 આડી લાઇન કરવાની છે અને એમાં કેટલા કેટલા જગ ગોઠવવાના છે, તો કે 6. તો જુઓ, મેં આ આડી લાઇનમાં 6 6 જગ ગોઠવેલા છે. તો તમે દરેકની ગણતરી કરશો તો તમને 6 વત્તા 6 વત્તા 6 વત્તા 6 વત્તા 6 એટલે કે 6 5 30 30 જગ મળી જાય. તો આજે આપણે બધાએ 2 × 15, 3 × 10, 5 × 6 એ બધાય છે એ આપણે એને શું કહેવાય, 30ના અવયવો.
બરાબર છે. તો આપણે અત્યારથી જ આ ખબર હોય કે આને શું કહેવાય, તો આપણે આગળ એના જે અવયવો પાડવાના આવે એ આપણે પાડવામાં સહેલાઈ રહે. એટલે કે આ આપણે જગ બધા ગોઠવીએ છીએ, 30 જગ છે એ બે હારમાં અને 15 ગોઠવ્યા, ત્યાર પછી 30 જગને 3 હારમાં અને 10-10 જગ ગોઠવ્યા, ત્યાર પછી 5 હારમાં અને 6-6 જગ ગોઠવ્યા, તો એ બધા શું છે, 30ના અવયવો છે. ત્યાર પછી આગળ તમને જુઓ અહીંયા બતાવેલું છે કે કેટલા સફરજન છે આપણે, 24, બરાબર છે. આગળ જેમ આપણે 30 સફરજન લીધા હતા એમ અહીંયા 30 જગ લીધા હતા એમ અહીંયા આપણે 24 સફરજન લેવાના છે. તો જુઓ મેં અહીંયા ગોઠવીને જ આપેલું છે 6 × 4, તો 4 આડી હરોળ કરેલી છે અને એમાં મેં કેટલા કેટલા સફરજન ગોઠવા છે, 6, બરાબર છે. તો તમે એની ગણતરી કરો, 6 વત્તા 6 વત્તા 6 વત્તા 6, તો કેટલા થશે, 6 × 24, બરાબર. ત્યાર પછી આગળ બમાં આપેલું છે મેં 12 × 2, બરાબર છે. તો 12 લાઇન કેટલી કરવાની છે, આડી 12 બે લાઇનો કરવાની છે અને 12 વત્તા 12 કરો એટલે તમને કેટલા મળશે, 24, બરાબર છે. તો જુઓ અહીંયા તમને 12 વત્તા 12 વત્તા 12 એટલે કે 24 થયા અને ત્રીજી લાઇનમાં તમને અહીંયા શું લખવાનું છે, 8 × 8 = 3, 8 × 3 = 24. તો આ બોક્સમાં શું લખશો તમે, 8 × 3, તો મેં 3 લાઇન તો કરેલી છે પણ કેટલા સફરજનની કરેલી છે, તો કે 8 સફરજનની, તો 8 × 3 = 24 થાય. તો કે હા, તો આ બોક્સમાં તમે 8 × 3 લખશો તો તમને 8 × 3 = 24 મળી જશે અને 8 વત્તા 8 વત્તા 8 એમ તમે સફરજનની ગણતરી કરશો તો પણ તમને 24 સફરજન તો મળી જ જશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું, તો કે એમાં 40 દડા આપેલા છે આપણને. કેટલા છે દડા, 40. તો હવે એના આપણે અવયવો પાડીએ, તો 10 × 4, તો 10 દડા છે એને આપણે 4 લાઇનમાં ગોઠવવાના છે. તો 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 થઈ ગયું. તો 10-10 દડાઓને આપણે 4 લાઇનમાં ગોઠવીએ એટલે આપણા 40 દડા આપણને મળી જાય. ત્યાર પછી આપણે આગળ મેં બીજામાં ગોઠવ્યું છે 20 × 2. આપણે આગળ જેમ 10-10 દડાઓ ગોઠવા હતા એમ અહીંયા આપણે 20-20 દડા બે જ લાઇનમાં ગોઠવી દીધા છે, તો આપણને ત્યાં પણ 20 મળી જાય. ત્યાર પછી આપણને કમાં આપેલું છે 8 × 5, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો જુઓ 8 × 5 એટલે 8 × 5 = 40, તો 5 લાઇનો કરવાની છે અને કેટલા કેટલા દડાની કરવાની છે, 8-8 દડાની. તો 8 વત્તા 8 વત્તા 8 વત્તા 8 વત્તા 8 એટલે કે 8 × 5 = 40, બરાબર છે. તો આપણા થઈ ગયા દડા. તો આ બધા જે આપણે 10 × 4, 20 × 2, 8 × 5 એ બધા છે એ કેના અવયવો છે, 40ના. તો આના ઉપરથી આપણને ખબર પડે કે આવી રીતના ગુણાકાર કરવાથી આપણને જે ચિત્રો મળે છે એ આગલા આપણે આપેલા એક જ સંખ્યાના હોય છે અને એના ઉપરથીને આપણે એના અવયવો પાડી શકીએ છીએ. હવે જુઓ અહીં તમને અલગ અલગ ઘડિયા આપેલા છે, ઘડિયા બનાવો. ઉદાહરણ 2 અને 5ના ઘડિયાની મદદથી 7નો ઘડિયો બનાવો. તો જુઓ 2 અને 5 અહીંયા તમને આપેલો છે, 2 અને 5નો ઘડિયો, અહીંયા 1 2નો છે અને આ 5નો છે. તો 2 × 5 2 અને 5 કેટલા થશે, 7. તો 2 × 5 7 છે, 2 વત્તા 5 એટલે કે 7, 4 વત્તા 10 એટલે કે 14, 2 વત્તા 15 એટલે કે 6 વત્તા 15 એટલે કે 21. આવી જ રીતના તમારે આજે 2 અને 5ના ઘડિયાની મદદથી 7નો ઘડિયો કર્યો, તો એવી જ રીતના 4 અને 3ના ઘડિયાની મદદથી આપણે 7નો ઘડિયો બનાવવાનો છે. તો આપણે આગલા વિડીયોમાં આ 7નો ઘડિયો બનાવશું અને તેના ઉપરથીને તમારે અવયવો પાડી અને આવા જ આકૃતિઓ દોરવાની છે. ત્યાં સુધી તમારે આ જે સ્વામાં મેં તમને ચેપ્ટરના જે લખાવ્યા છે દાખલાઓ એ બધા તમારે પૂરા કરવાના છે.